हेलो गाइस, वेलकम टू नॉलेज इज करेंसी। माय सेल्फ मेहुल सलडिया। आज अपन जूना करंट अफेयर्स जोशू। मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्स सॉरी मिनिस्ट्री ऑफ एनवायरमेंट फॉरेस्ट एंड क्लाइमेट चेंज एमने एक एडवाइजरी पास करी छे ऑन एक्सोटिक लाइव स्पीसीज, एनु जो इम्पोर्ट थाय छे इंडिया में एना ऊपर। आ CITES कन्वेंशन ऑफ इंटरनेशनल ट्रेड इन एंडेंजर्ड स्पीसीज, आमां एक त्रण एपेन्डिक्स आपेली छे, त्रण लिस्ट जेवू। पहली लिस्टमां छे એ બધા સ્પીસીઝ જેમનો નો ટ્રેડ જ નહીં થઈ શકે એમનો, બીજી લિસ્ટમાં માઇનર પરમિશન સાથે ટ્રેડ પોસિબલ છે, અને થર્ડ લિસ્ટમાં જે નામ બર્ડ્સના અને એનિમલ્સના આપેલા છે એમને ટ્રેડ કરી શકશે। ઓકે, આનું કન્સર્ન એટલે હતું કેમ કે COVID-19ના કારણે હવે આપણે ઝોનોટિક ડિઝીઝ અને વાઇલ્ડ લાઇફ ટ્રેડ છે એના પર અંકુશ રાખવો પડશે, ધ્યાન રાખવું પડશે। NOC નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું પડશે એમણે ઇમ્પોર્ટરે, કોની પાસેથી? ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન ઓફ સ્ટેટ, અને જેમની ઘરે કંઈક આવી સ્પીસીઝ હોય એમને વોલન્ટરીલી ડિસ્ક્લોઝર આપવું પડશે 6 મહિનાની અંદર। ઓકે, સો ઇટ ઇઝ ફર્સ્ટ ન્યૂઝ। હવે સેકન્ડ ન્યૂઝ તરફ જઈએ। 12 જૂન વર્લ્ડ ડે અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર કોના દ્વારા બહાર પડે છે? બાય ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, 2002થી ચાલુ છે, યુએનની બોડી છે આ। 5 થી 17ની એજ ગ્રુપ વચ્ચેના બાળકો એ લોકોને ડિપ્રાઇવ ન થવા જોઈએ ચાઇલ્ડહુડ, એમનું જે નોર્મલ ચાઇલ્ડહુડ હોય એ, પછી લેઝર ટાઈમ, એમનો ફ્રી ટાઈમ, ફ્રીડમ, બેઝિક ફ્રીડમ, હેલ્થ કેર ફેસિલિટીઝ, નોર્મલ એજ્યુકેશન। ઓકે, અને બીજું રીઝન છે લોકોમાં અવેરનેસ આવે, અટેન્શન આવે આ મુદ્દા પર, એના માટે આ દિવસ ઉજવવામાં આવે છે। 2020નું જે વર્ચ્યુઅલ કેમ્પેન છે એમાં ગ્લોબલ માર્ચ અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર અને ઇન્ટરનેશનલ પાર્ટનરશીપ ફોર કોઓપરેશન ઓન ચાઇલ્ડ લેબર ઇન એગ્રીકલ્ચર, ખેતીમાં જે ચાઇલ્ડ લેબર છે એના પ્રત્યે એની થીમ છે। ઓકે, મોસ્ટલી આપને ખબર છે પ્રોસ્ટિટ્યુશન અને ડ્રગ ટ્રાફિકિંગમાં નાના બાળકોનો ઘણો બધો ઉપયોગ કરવામાં આવે છે। ઓકે, વી વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ। 10માંથી 9 દેશ, એશિયા, આફ્રિકા, પેસિફિક, આ બધા એરિયામાંથી ચાઇલ્ડ લેબરના કેસીસ હોય છે, 10માંથી 9, અને લો ઇન્કમ દેશ હોય એમાં વધારે હોય છે। ઓકે, અને જો અરાઉન્ડ ટોટલ કેસ છે આ ચાઇલ્ડ લેબરના, એમાંથી 1/5 તો ખાલી આફ્રિકામાં જ છે। ઓકે, નેક્સ્ટ, ગઈકાલે આપણે જોયું હતું જેમ ભારતમાં ડીલે થયું છે, ICRA કીધું છે, ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી, ઓકે, એમણે કહ્યું હતું। અને બીજું, નેશનલ વોટરવે એક્ટ 2016ની અંદર ટોટલ 111 ઇનલેન્ડ વોટરવેઝ બનાવવામાં આવ્યા છે। ઓકે, નેક્સ્ટ, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એની અંડરમાં નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક NIRF દર વર્ષે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનની લિસ્ટ બહાર પાડે છે, એમાં આ વર્ષે ટોપ પર છે IIT મદ્રાસ, સેકન્ડ IISC બેંગ્લોર, થર્ડ IIT દિલ્હી। 2015થી આ રેન્કિંગ ચાલુ છે। શું કરવા? પ્રોમોટ કરવા કોમ્પિટિટિવ નેચર, શેના માટે? આ જે વસ્તુ છે લિંક કરવામાં આવી છે ઇન્સ્ટિટ્યુશન ઓફ એમિનેન્સ સ્કીમ, આમાં એવું હોય છે આનાથી ગ્લોબલ રિકોગ્નિશન માટેનું પ્રમોશન થાય છે। ઓકે, એટલે બધી ઇન્સ્ટિટ્યુશન વચ્ચે કોમ્પિટિશન થાય અને પોતાની સુધારા વધારા કરતા રહે। હરિયાણામાં 1000થી વધારે વોટર રિચાર્જ બોર્સ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। સ્કીમ છે મેરા પાણી મેરી વિરાસત યોજના, શેના માટે? પેડી કલ્ટિવેશન માટે જે 80% જમીનનું પાણી હતું હાલ એનું એક્સપ્લોઇટેશન વધી જવાથી એને પાછું રિફિલ કરવા માટે। બીજી સ્કીમો છે ભવંતર ભરપાલ યોજના અને અતુલ ભૂજલ યોજના। અતુલ ભૂજલ યોજનામાં સસ્ટેનેબિલિટી ઓફ ગ્રાઉન્ડ વોટરનું ધ્યાન રાખવાનું છે। ઓકે, RBIએ ફ્રેમવર્ક બહાર પાડી છે બે વસ્તુ ઉપર, સેલ ઓફ લોન એક્સપોઝર અને સિક્યુરિટાઇઝેશન ઓફ સ્ટાન્ડર્ડ એસેટ્સ। ઓકે, નેક્સ્ટ, આપણું ઇન્ડિયાનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે એ વધી રહ્યું છે, અરાઉન્ડ $500 બિલિયન US ડોલર થઈ જશે। ઓકે, FER શું હોય છે? એક એવો ટાઈપનું એસેટ છે જે સેન્ટ્રલ બેંક આપણે RBIમાં હોય છે ઇન ફોરેન કરન્સીઝ। શું કામ હોય છે? ટુ બેકઅપ લાયબિલિટીઝ ફેસ્ડ બાય કરન્સી, કરન્સીને લીધે જે લાયબિલિટીઝ હોય એને ફેસ કરવા માટે, અને આ શું કામ થાય? મોનિટરી પોલિસીની કારણે કરન્સીમાં આપણે ચેન્જીસ આવતા હોય એ રીતે। ઓકે, સો બેકઅપ આપે છે એક પ્રકારથી, અને આ વધવાનું કારણ શું છે? ક્રૂડ ઓઇલના પ્રાઇસ ઘટ્યા એટલે ફોરેન એક્સચેન્જ રિઝર્વ વધી ગયું, પછી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વધ્યું દેશમાં એટલે એના કારણે પણ વધ્યું, પછી ફોરેન પ્રોફિટેરિયન ઇન્વેસ્ટર જે હોય છે એ પણ વધ્યા છે। ઓકે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આને મેન્ટેન કરે છે લિક્વિડિટી માટે, બીજા કામ છે શોક એબ્ઝોર્બર, પછી બેલેન્સ ઓફ પેમેન્ટ હોય એમાં ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ હોય છે, પછી દેશની ઇકોનોમી જે છે વર્લ્ડ લેવલ પર પોઝિશન બને છે આનાથી। ઓકે, ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં અલગ અલગ કોમ્પોનન્ટ હોય છે, SDR જેમ કે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ ઇન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMFમાં, એક પ્રકારની રિઝર્વ કરન્સી છે, પછી બીજો કોમ્પોનન્ટ છે ગોલ્ડ, ખબર જ છે, થર્ડ છે RTD રિઝર્વ ટ્રાન્ચે પોઝિશન સેમ ઇન IMF, એ પણ એક રિઝર્વ કરન્સી છે। ઓકે,
મોદીજીએ કહ્યું છે, એશિયાટિક સી લાયન વધી ગયા છે, એમની સંખ્યા વધી છે 29%થી. 2015માં 523 હતા, 2020માં 674 થયા. ઓકે, અને એરિયા પણ એમના માટે વધારવામાં આવ્યો છે 30,000 કિલોમીટર સ્ક્વેર. સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે, આપને ખબર જ છે કેમ વધ્યા. કોમ્યુનિટી પાર્ટિસિપેશન, પછી ભાર આપ્યો ટેકનોલોજીના યુઝ પર, પ્રોપર હેબિટેટ મેનેજમેન્ટ કરવામાં આવ્યું, હેલ્થ કેર એમની જે વાઇલ્ડ લાઈફની છે એનું ધ્યાન રાખવામાં આવ્યું, સ્ટેપ્સ ટુ મિનિમાઇઝ હ્યુમન એન્ડ લાયન કન્ફ્લિક્ટ. ઓકે, આ સિંહ જે છે એન્ડેન્જર્ડ IUCNની રેડ લિસ્ટમાં છે. ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક એ જગ્યા છે સૌરાષ્ટ્રની. સિંહ જે છે એને ઇન્ડિયામાં Schedule 1 ઓફ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972માં ઇન્ક્લુડ કરેલો છે. નેક્સ્ટ ટોપિક, કોલ ટ્રાયંગલ ડે June 9 આના દિવસે ઉજવવામાં આવે છે 6 દેશો દ્વારા. એમ ઓપન જ છે, બીજા પણ પાર્ટિસિપેન્ટ કરે, બટ મેઇન 6 છે એમ. મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, સોલોમન આઇલેન્ડ્સ, પોપુઆ ન્યૂ ગિયોના એન્ડ ટિમોર લેસ્ટે. ઓકે, તમે અહીંયા ફોટામાં પણ જોઈ શકો છો. નાવ આ જે છે એક પ્રકારનું મેગા કોમ્પ્લેક્સ છે, બીજા હજી બે છે આવા. આ એક કોરલ ટ્રાયંગલ તો છે, એમેઝોન રેઇન ફોરેસ્ટ અને કોંગો બેઝિન, આ 3 મેગા કોમ્પ્લેક્સીસ કહેવામાં આવે છે. ઓકે, આ જે છે કોરલ ટ્રાયંગલ એ સેના પર કામ કરે છે, કોરલ રીફ્સ, ફિશરીઝ, ફૂડ સિક્યોરિટી, આ બધું સસ્ટેન કરવા, મરીન રિસોર્સિસ અને એન્શ્યોર કરવા ફૂડ સિક્યોરિટી. આ કોરલ ટ્રાયંગલ જે છે એક એપી સેન્ટર છે મરીન ડાયવર્સિટીનો. 76% કોરલ સ્પીસીસ આમાં હોય છે, 37% કોરલ રીફ ફિશ આમાં છે, 53% વર્લ્ડ કોરલ રીફ આમાં છે. તો સમજી શકો છો એક મોટો હબ છે ડાયવર્સિટીનો. ISI દ્વારા સ્પાઈઝ આપણા દેશમાં મૂકવામાં આવે છે, ISI પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા. રાજસ્થાનમાંથી ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ 1923ની અંડર ઓપરેશન ડેઝર્ટ ચેઝ આ નામથી ISI વાળા આપણી ઇન્ફોર્મેશન લીક કરતા હતા, એને પકડ્યા છે. એના સિવાય ઓપરેશન TUPAC ટુપક એ ઇન્ડિયામાં કાર્યરત છે બાય ISI. ઓકે, એની અંદર શું કરશે, ભારતના ભાગલા ડિસઇન્ટિગ્રેટ, પછી નેપાળ બાંગ્લાદેશની જેવી આપણી બોર્ડર છે ત્યાંથી એક્સપ્લોઇટેશન કરીને પોતાના બેઝ કેમ્પ બનાવવા, અને સ્પાય નેટવર્કનો યુઝ કરીને એક ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે સબોટેજ મીન્સ તોડફોડ કરવા માટે યુઝ કરવો. ઓકે, નેક્સ્ટ ટોપિક છે રેશનલાઇઝેશન ઓફ કોલ લિંકેજીસ. રેશનલાઇઝેશન એટલે ટ્રાન્સફર સપ્લાય સોર્સ જે છે કોલનો, પ્લાન્ટની નજીકના જે લોકો હોય ને એને, નજીકના લોકો તો નહીં, નજીકની વસ્તુને પ્રોવાઈડ કરવા. આનાથી શું થશે, જે લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો છે એ ઘટશે, ભારતીય રેલવે ઉપર બર્ડન ઘટશે. ઓકે, સારો નિર્ણય છે. રિજિડિટી હતી અત્યાર સુધી, એના કારણે ઘણું બધું ભોગવવું પડ્યું છે એમને. નેક્સ્ટ, વર્લ્ડ એક્રિડિશન ડે June 9 કોના દ્વારા, ઇન્ટરનેશનલ એક્રિડિટેશન ફોરમ અને ઇન્ટરનેશનલ લેબોરેટરી એક્રિડિટેશન કોઓપરેશન, આ બંને દ્વારા June 9ના દિવસે વર્લ્ડ એક્રિડિટેશન ડે ઉજવવામાં આવે છે. હવે આની થીમ શું છે, એક્રિડિટેશન ઇમ્પ્રુવિંગ ફૂડ સેફ્ટી. એક્રિડિટેશનનો મતલબ છે માન્યતા આપવી. ભારતમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આ દિવસે ઉજવે છે. 1997થી આ છે આપણા દેશમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એસ્ટેબ્લિશ કરવામાં આવેલી છે. એ પોતે શું કરશે, ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ મેન્ટેન કરશે, અને આ સંસ્થા જે છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ બેસ્ડ છે. ઓકે, આસામની ન્યૂઝ ખબર છે, બાઘજન ઓઇલ વેલ ફાયર, અને એના લીધે મઘુરી બિલ વેટલેન્ડ જે છે એન્વાયરમેન્ટનો એક એરિયા એમાં અસર થશે. પછી આપણી જે એન્ડેન્જર ડોલ્ફિન છે એના કર્કસીસ, એના હાડકા છે, હાડકાના અંદર જે હોય છે એ મરેલ, મીન્સ મરેલી અવસ્થામાં આપણે મળી રહ્યા છે. ઇન શોર્ટ, નેચરને નુકસાન થાય છે, પબ્લિકનું ઇવેક્યુએશન કરવું પડ્યું છે, આજુબાજુ જે ટી ગાર્ડન છે એના ઉપર અસર કરેલી છે, બહુ મોટી એ ભૂલ કહેવાય. ઓકે, ઇન્ડિયન એરફોર્સ અને નેશનલ ડિઝાસ્ટર રિલીફ કોર્પર જે છે NDRF એ કામ કરે છે ત્યાં. ઓકે, ફર્સ્ટ વર્ચ્યુઅલ ટ્રેડ ફેર, COVID-19ના કારણે ટ્રેડ ફેર જે પેલા મેળાઓ યોજાતા હતા એ આપતે વર્ચ્યુઅલ ઇન્ટરનેટ ઉપર શરૂ કરવામાં આવે છે. એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર હેન્ડીક્રાફ્ટ એના દ્વારા શરૂ કરવામાં આવે છે, અને સારા રિવ્યૂ મળશે તો આ બીજા બધા એરિયામાં પણ ઉજવવામાં આવશે. ઓકે, સો ઇટ્સ ધ એન્ડ ઓફ ધી ડે. થેન્ક યુ વેરી મચ. હેલો ગાઈઝ, વેલકમ ટુ નોલેજ ઇઝ કરન્સી. માય સેલ્ફ મેહુલ સલડિયા. આજે આપણ જૂના કરંટ અફેર્સ જોશું. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ એમણે એક એડવાઇઝરી પાસ કરી છે ઓન એક્ઝોટિક લાઈવ સ્પીસીસ, એનું જે ઇમ્પોર્ટ થાય છે ઇન્ડિયામાં એના ઉપર. આ CITES કન્વેન્શન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીસ, આમાં એક 3 એપેન્ડિક્સ આપેલી છે, 3 લિસ્ટ જેવું. પહેલી લિસ્ટમાં છે એ બધા સ્પીસીસ જેમનો નો ટ્રેડ જ નહીં થઈ શકે એમનો. બીજી લિસ્ટમાં માઇનર પરમિશન સાથે ટ્રેડ પોસિબલ છે, અને થર્ડ લિસ્ટમાં જે નામ બર્ડ્સના અને એનિમલ્સના આપેલા છે એમને ટ્રેડ કરી શકશે. ઓકે, આનું કન્સર્ન એટલે હતું કેમ કે COVID-19ના કારણે હવે આપણે ઝૂનોટિક ડિઝીઝ અને વાઇલ્ડ લાઈફ ટ્રેડ છે એના પર અંકુશ રાખવો પડશે, ધ્યાન રાખવું પડશે. NOC
નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું પડશે એમણે ઇમ્પોર્ટરે, કોની પાસેથી? ચીફ વાઇલ્ડ લાઈફ વાર્ડન ઓફ સ્ટેટ. અને જેમની ઘરે કંઈક આવી સ્પીસીઝ હોય એમને વોલેન્ટરીલી ડિસ્ક્લોઝર આપવું પડશે 6 મહિનાની અંદર. ઓકે, સો ઇટ ઇઝ ફર્સ્ટ ન્યૂઝ. હવે સેકન્ડ ન્યૂઝ તરફ જઈએ. 12 જૂન વર્લ્ડ ડે અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર કોના દ્વારા બહાર પડે છે? બાય ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. 2002 ચાલુ છે, યુએનની બોડી છે આ. 5 થી 17ની એજ ગ્રુપ વચ્ચેના બાળકો એ લોકોને ડિપ્રાઇવ ન થવા જોઈએ ચાઇલ્ડહુડ, એમનું જે નોર્મલ ચાઇલ્ડહુડ હોય એ, પછી લેઝર ટાઈમ, એમનો ફ્રી ટાઈમ, ફ્રીડમ, બેઝિક ફ્રીડમ, હેલ્થ કેર ફેસિલિટીઝ, નોર્મલ એજ્યુકેશન. ઓકે, અને બીજું રીઝન છે લોકોમાં અવેરનેસ આવે, અટેન્શન આવે આ મુદ્દા પર, એના માટે આ દિવસ ઉજવવામાં આવે છે. 2020નું જે વર્ચ્યુઅલ કેમ્પેન છે એમાં ગ્લોબલ માર્ચ અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર અને ઇન્ટરનેશનલ પાર્ટનરશીપ ફોર કોઓપરેશન ઓન ચાઇલ્ડ લેબર ઇન એગ્રીકલ્ચર, ખેતીમાં જે ચાઇલ્ડ લેબર છે એના પ્રત્યે એની થીમ છે. ઓકે, મોસ્ટલી આપને ખબર છે પ્રોસ્ટિટ્યુશન અને ડ્રગ ટ્રાફિકિંગમાં નાના બાળકોનો ઘણો બધો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, વી વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ. 10માંથી 9 દેશ એશિયા, આફ્રિકા, પેસિફિક આ બધા એરિયામાંથી ચાઇલ્ડ લેબરના કેસીસ હોય છે, 10માંથી 9. અને લો ઇન્કમ દેશ હોય એમાં વધારે હોય છે. ઓકે, અને જો અરાઉન્ડ ટોટલ કેસ છે આ ચાઇલ્ડ લેબરના એમાં